હેલો એવરીવન આજે આપણે ધોરણ દસથી બારના સ્ટુડન્ટ્સ માટે ખૂબ જ મહત્ત્વનો રિપોર્ટ રાઇટિંગ સેલિબ્રેશન ઓફ રિપબ્લિક ડે ઇન યોર સ્કૂલ આ રિપોર્ટ વિશે ડિસ્કસ કરીશું સ્ટુડન્ટ સૌથી પહેલાં અહીંયા જે સૂચના છે એને વાંચી લઈએ રાઇટ અ રિપોર્ટ ઓન રિપબ્લિક ડે હેલ્ડ ઇન યોર સ્કૂલ એટલે કે તમારી સ્કૂલની અંદર રિપબ્લિક ડેનું આયોજન થયું હતું એના વિશે રિપોર્ટ લખો રિપબ્લિક ડે એટલે પ્રજાસત્તાક દિન દોસ્તો જ્યારે પણ રિપોર્ટ રાઇટિંગની શરૂઆત કરીશું ત્યારે સૌથી પહેલાં સ્થળ લખવાનું હોય છે આ સેલિબ્રેશન સ્કૂલ લેવલે છે તો સૌથી પહેલાં સ્કૂલનું નામ લખવાનું નૂતન સ્કૂલ વિસનગર આટલું લખ્યા પછી તમે જે દિવસે રિપોર્ટ રાઇટિંગ લખતા હોવ એ દિવસની તારીખ લખવાની છે તારીખનું ફોર્મેટ અહીંયા જે રીતે બતાવ્યું છે એ રીતે જ લખવું જાન્યુઆરી ટ્વેન્ટી સેવન ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી વન બસ દોસ્તો આટલું કર્યા પછી રિપોર્ટ રાઇટિંગની શરૂઆત કરીશું ઓન ટ્વેન્ટી સિક્સ જાન્યુઆરી ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી વન છવ્વીસ જાન્યુઆરી બે હજાર એકવીસના રોજ રિપબ્લિક ડે વોઝ સેલિબ્રેટેડ ઇન માય સ્કૂલ મારી સ્કૂલમાં પ્રજાસત્તાક દિનનું સેલિબ્રેશન થયું હતું ઓલ ધ સ્ટુડન્ટ્સ રીચ સ્કૂલ ઇન યુનિફોર્મ એટ સેવન થર્ટી એમ સ્કૂલના બધા જ વિદ્યાર્થીઓ કમ્પ્લીટ યુનિફોર્મમાં સાતને ત્રીસ વાગે સ્કૂલે પહોંચી ગયા હતા

અને ત્યારબાદ અમારા પ્રિન્સિપાલ અમારા ચીફ ગેસ્ટને સ્ટેજ સુધી લઈ ગયા હતા એટ શાર્પ એટ થર્ટી એમ ધ ફ્લેગ વોઝ હોઇસ્ટેડ બાય ધ ચીફ ગેસ્ટ અને શાર્પ આઠ ને ત્રીસ વાગે અમારા ચીફ ગેસ્ટે ધ્વજારોહણ કર્યું હતું ધ્વજને ફરકાવ્યો હતો લહેરાવ્યો હતો વી ઓલ સેલ્યુટેડ ત્રિરંગા અને ત્યારે અમે બધાએ ત્રિરંગાને સેલ્યુટ કર્યું હતું એન્ડ સેન્ડ ધ નેશનલ એન્થમ અને અમે બધાએ નેશનલ એન્થમનું ગાન પણ કર્યું હતું ધ ચીફ ગેસ્ટ ડિલિવર્ડ એન્ડ એન્કરેજિંગ સ્પીચ અને ત્યારબાદ અમારા ચીફ ગેસ્ટે ખૂબ જ પ્રોત્સાહિત કરે એવી સ્પીચ આપી હતી હી રિમાઇન્ડેડ અસ ઓફ ધ ગ્રેટ માર્ટર્સ એ દિવસે અમારા ચીફ ગેસ્ટે આપણા જે મહાન શહીદો છે એમની યાદ અપાવી હતી એન્ડ અર્ઝડ અસ દોસ્તો અર્જડ એટલે વિનંતી કરવી એન્ડ અર્ઝડ અસ ટુ સ્વેર સ્વેર એટલે સોગન લેવડાવવા એન્ડ અર્ઝડ અસ ટુ સ્વેર ટુ મેન્ટેન ધ યુનિટી એન્ડ ઇન્ટીગ્રીટી ઓફ ધ નેશન અને એ દિવસે અમારા ચીફ ગેસ્ટે અમને સોગન લેવડાવ્યા હતા કે આપણે બધાએ આપણા દેશની અખંડિતતાને જાળવી રાખવાની છે વી ટુ કેન ઓથ એ દિવસે અમે પ્રતિજ્ઞા પણ લીધી હતી દેટ વી વુડ પ્રિઝર્વ એન્ડ સ્ટ્રેન્થન અવર ડેમોક્રેસી એ દિવસે અમે સોગંદ પણ લીધા હતા કે અમે અમારી ડેમોક્રેસી એટલે કે લોકશાહી જે છે એને પ્રિઝર્વ કરીશું સાચવી રાખશું એન્ડ સ્ટ્રેન્થન અને એને વધારેમાં વધારે મજબૂત પણ બનાવીશું ધ પ્રિન્સિપાલ ઓલ્સો ડસ ટુ વર્ક ફોર ધ અપલિફ્ટમેન્ટ ઓફ ધ નેશન આ દિવસે અમારા પ્રિન્સિપાલે પણ અમને સલાહ આપી હતી કે આપણે બધાએ સાથે મળીને શું કરવાનું છે એક કામ કરવાનું છે વર્ક ફોર ધ અપલિફ્ટમેન્ટ ઓફ ધ નેશન આપણા રાષ્ટ્ર આપણા દેશના ઉત્થાન માટે કામ કરવાનું છે

એટ ઇલેવન એ એમ અ પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન ફંક્શન વોઝ હેલ્ડ અને અગિયાર વાગે પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન ફંક્શનનું આયોજન થયું હતું પ્રાઇઝીઝ વે આર અવે ટુ ધ સ્ટુડન્ટ્સ અને જે પણ વિદ્યાર્થીઓ હતા એમને પ્રાઇઝિસ પણ ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવી હતી જર્નાલિસ્ટ એન્ડ ફોટોગ્રાફર્સ કેમ ટુ કલેક્ટ ઇન્ફોર્મેશન ઓફ ધ ડે આ દિવસની બધી જ ઇન્ફોર્મેશન કલેક્ટ કરવા માટે પત્રકાર અને ફોટોગ્રાફર્સ પણ આવ્યા હતા ધીસ ફંક્શન વોઝ ઓર્ગેનાઇઝડ અંડર ધ ગાઈડન્સ ઓફ ટીચર્સ એન્ડ ધ પ્રિન્સિપાલ આખે આખું ફંક્શન જે હતું એ ફંક્શન ટીચર્સ અને પ્રિન્સિપાલના માર્ગદર્શન હેઠળ થયું હતું એવરી વન પ્રેઝડ ધ ફંક્શન દરેકે દરેક વ્યક્તિએ આ ફંક્શનનું આયોજન પ્રશંસા કરી હતી અવર પ્રિન્સિપાલ ઓલસો કોંગ્રેચ્યુલેટેડ શાળા પરિવાર ફોર ધ સક્સેસ ઓફ ધ ફંક્શન આ ફંક્શનની સફળતા બદલ અમારા પ્રિન્સિપાલે શાળા પરિવારને કોંગ્રેચ્યુલેટ કર્યું હતું ઇટ વોઝ અ વેલ સ્પેન્ડ ડે આ ખૂબ જ સરસ રીતે વિતાવેલો દિવસ હતો ધ ફંક્શન કેમ ટુ એન એન્ડ એટ ટ્વેલ્વ થર્ટી પી અને આ ફંક્શન બારને ત્રીસે પૂરું થયું હતું દોસ્તો આ રિપોર્ટ અહીંયા પૂર્ણ થાય છે મને આશા છે કે આજનો આ વિડિયો તમારા માટે હેલ્પફુલ થયો હશે થેન્ક યુ